વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પુત્રનું દહન કરીને પદ ભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શહેરમાં આપના નેતાઓ દુષ્કર્મની ઘટનાને લઈને રસ્તા ઉપર ઉતર્યા હતા, જે બાદ શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને શહેર મહિલા પ્રમુખ જાનવીબા ગોહિલ તથા શહેર પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ મોટી મોટી વાતો અને મિથ્યા અહંકાર કરતી સતત જોવા મળે છે અને પોતાની જાતને ભરોસાની સરકાર કહેવડાવે છે, પણ આજ ભાજપ સરકારના કુશાસનમાં મહિલાઓ પ્રત્યેના અપરાધમાં સતત ને સતત વધારો જ થતો જાય છે. તો આ મામલે શહેર મહિલા પ્રમુખ જાનવીબા ગોહિલે જણાવ્યું હતું કે વર્તમાન ગૃહમંત્રીના કુશાસનમાં તો અપરાધીઓ બેફામ બન્યા છે, કે છેલ્લા 15 દિવસમાં જ દુષ્કર્મની 6 ગંભીર ઘટનાઓ સામે આવી છે. વડોદરા શહેરના ભાયલીમાંથી 16 વર્ષની એક માસૂમ દીકરી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. તો આવી ઘટનાઓના કારણે ગુજરાતની દીકરીઓ મહિલાઓમાં ખૂબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી હોવાનું જાનવીભાઈએ જણાવ્યું હતું. જી, આ ગુજરાતની અંદર ભારતના કુશાસનની અંદર જે રોજને રોજ આવા દીકરીઓ સાથે બનાવો બનતા આવ્યા છે તેને લઈને હમણાં 15 દિવસથી 6 કેસો આવા આપણા ગુજરાત રાજ્યમાં બન્યા છે. તો હર સંઘવી નિષ્ફળ રહ્યા છે અને રાજીનામું આપે અને દીકરીને જલ્દથી જલ્દ ન્યાય મળે અને ફાંસીની સજા આરોપીઓને મળે એ અમારી માંગ હતી અને અમે કલેક્ટરશ્રીને આજે આવેદન આપ્યું છે અને આશા છે કે અમારા આવેદનને સ્વીકારી અને જલ્દથી જલ્દ એક્શન લેશે. આગળ અમે ગાંધીજીના માર્ગે જે પણ આંદોલન કરવા પડશે તે કરીશું અને દીકરીને ન્યાય અપાવીને રહીશું. જાનવીબા ગોહિલ, મહિલા પ્રમુખ. જલ્દીથી જલ્દી રાજીનામું આપે અને ગુજરાતમાં જે દુષ્કર્મો થઈ રહ્યા છે તેને વડાપ્રધાન તથા એના મુખ્યમંત્રી પોતાના હાથમાં લઈ અને પીડિતાને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેની માંગણી છે. ઓકે, આગામી સમયમાં ન્યાય નહીં મળે તો અમે ધરણા પર બેસીશું, ગાંધીજીને જઈશું, પણ પીડિતાને ન્યાય અપાવીને. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.